નર્મદા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાનો સ્થાનિક પોલીસને સંબંધીને પત્ર લખતા પોલીસ વિભાગમાં ફફડાટ ફેલાયો છે. પોતાના જ ઉચ્ચ અધિકારી અધિક્ષકના પત્રથી નર્મદા પોલીસ આજે શંકાના દાયરામાં આવી છે, ત્યારે આવો ખુલ્લો પત્ર લખતા અધિકારીની કામગીરીને કાબિલે તારીફ ગણવામાં આવી રહી છે. નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ પોતાના અધિકારીઓના ગ્રુપમાં પોતાની દિલની વાત કહેતા આજે વિવાદ સર્જાયો છે અને જેમને આ પત્રમાં લોકલ પોલીસના કેટલાક કર્મીઓ પર ગંભીર આક્ષેપ કરી પોલીસ અધિકારી કર્મી જ દારૂના વેચાણને પ્રોત્સાહન આપતો આરોપ કર્યો, સાથે કેટલાય પોલીસ કર્મી દારૂ નિકાલને પાયલોટિંગ આપતાનો ઉલ્લેખ કર્યો હતો. ભ્રષ્ટ પોલીસ કર્મીઓના નામ પણ પોતાની પાસે હોવાની વાત કરી હતી, ત્યારે આ નામો કોના છે એ બાબતે અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થીઓના સ્કૂલ બેગમાં દારૂની હોમ ડિલિવરી થતી હોવાનો ઉલ્લેખ સાથે ભ્રષ્ટ પોલીસ કર્મીઓની કોલ ડિટેલ મેળવ્યા બાદ થશે કડક કાર્યવાહી કરશે એવી જિલ્લા પોલીસ અધિક્ષકે ચીમકી પણ આપી દીધી છે. કે દ્વારા એસી રજૂઆત કરને મેં આઈ હે કે પોલીસ કા ઇસ પ્રવૃત્તિ મેં કહીં ના કહીં રોલ શામિલ હૈ. મૌખિક તૌર પર હમ લોગોં કો યે જાનને મેં આયા હૈ, આધારભૂત તૌર પર હમ લોગ કુછ નહીં કહે સકતે ઇસમેં, વો તપાસ કા મુદ્દા હૈ. મતલબ હમકો જો યે ફીડબેક આયા પબ્લિક કી તરફ સે આયા. હા, આપને ઉચ્ચાર કિયા હૈ કે એલસીબી એસઓજી ભી ઉસમેં શામિલ હૈ, અધિકારીગણ ભી શામિલ હૈ, ક્યા હૈ પૂરી બાત? ઇસમેં એસા નહીં હૈ, પરિપત્ર મેં યે હમારા રૂટિન પરિપત્ર હૈ, જો ભી ઇસ તરહ કી બાતે હમારે ધ્યાન પે આતી હૈ હમ લોગ નીચે કે સ્ટાફ કો ઉસકો લિખતે હૈ, જિસમેં સભી કો માર્ક કરકે લિખા જાતા હૈ. ઉસમેં પોલીસ અધિક ડિવાઈસ પીસ ભી હોતે હૈ, બ્રાન્ચેસ ભી હોતી હૈ, જિસમેં એલસીબી એસઓજી ભી આતી હૈ, લોકલ પોલીસ ભી હોતી હૈ. બ્રાન્ચેસ મેં એસઓજી એલસીબી કા નામ હૈ ઓર લોકલ પોલીસ કા નામ હૈ, ઇસકા મતલબ યે નહીં કે સંપૂર્ણ બ્રાન્ચ દોષિત હૈ. ઇસમેં હો સકતે હૈ કુછ એસે લોગ જો ઇસ પ્રવૃત્તિ મેં શામિલ હૈ. જો કે સાંસદ મનસુખ વસાવાએ પણ અગાઉની સરકારોમાં હાલની પરિસ્થિતિ કરતાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની વાત કરી હાલ પણ દારૂ વેચાય છે જે કબૂલ્યું હતું. પહેલાની સરકારોમાં ખૂબ મોટા પાયે દારૂ જુગારના અડ્ડાઓ ચાલતા હતા, પણ ક્યાંય રેડ પડતી નહોતી કે બુટલેગરોને કોઈ પકડી નહોતું શકતું. પરંતુ આ વિજયભાઈ રૂપાણીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જડબેસલાક આવા બુટલેગરો હોય, ગમે તેટલા માથા ભરે હોય, તો સમગ્ર ગુજરાતની અંદર આવા બે નંબરના ધંધા કરતા હોય, દારૂ જુગારના અડ્ડા ચલાવતા હોય, જેનાથી સમાજનું શોષણ થાય છે, આવા લોકો ને દબાવવાનું, આવા લોકોને નાથવાનું કામ સરકાર કરી રહી છે, તો સ્વાભાવિક છે કે એના ભાગરૂપે નર્મદાના એસપીએ પણ જ્યાં પણ એમના ધ્યાન પર કંઈ આવ્યું હોય તો એ બંધ કરવા માટે એમને આ પ્રકારના પગલાં લીધા હશે. નર્મદા જિલ્લા પોલીસ વડાના સ્ફોટક પત્રથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં બુટલેગરોને સહાયરૂપ બનનાર પોલીસ કર્મીઓ સામે કેવી કાર્યવાહી થાય એ જોવું રહ્યું.